255, उदाहरण नंबर 25। भागीदारों आपवामां आवेला छे ए बी अने सी। 31/3/15 ना रोज बाकीओ आपेली छे। सौथी छेल्लो छठ्ठो मुद्दो ए अने सी नो नफा नुकसान नो नवू प्रमाण 2:1। नवू प्रमाण आपेलू होय तो आपणे लाभ शोधवो पड़े। માંગેલું શું છે? બીના વહીવટ કરતાનું ખાતું। કોનું ખાતું? બીના વહીવટ। અને પછી વહીવટ કરતાની લોનનું ખાતું છેલ્લી ચૂકવણી સુધીનું। હવે આ બીના વહીવટ કરતાનું ખાતું એટલે શું? તો કે આપણે ભાગીદાર બીનું મૂડી ખાતું બનાવીએ ને એવું જ શું બનાવવાનું? બીના વહીવટ કરતાનું ખાતું। ભાગીદાર બી મૃત્યુ પામે છે તો એના બદલામાં ભાગીદાર બીનો પેઢીમાંથી હિસ્સો લેવા માટે જે વ્યક્તિની નિમણૂક થાય એ વ્યક્તિને શું કહેવાય છે? વહીવટદાર। આપણે એમ જ સમજવાનું કે આપણે બનાવવાનું છે બીનું મૂડી ખાતું। જે પહેલા આપેલી છે મૂડી, મૂડીને બોલો ક્યાં લખાશે? મૂડી ખાતાની જમા બાજુ, બાકી આગળ લાવ્યા। પણ નીચે આપવામાં આવેલું છે કે કઈ તારીખે બી નું મૃત્યુ થાય છે? 30/6 સુધી બી છે, 30/6 એ મૃત્યુ પામે છે, તો 30/6 પછીની તારીખ કઈ કહેવાશે? 1/7/15, છઠ્ઠા મહિનાની છેલ્લી તારીખે બી મૃત્યુ પામે છે, તો એની પછીનો દિવસ કયો કહેવાય? 1/7/15। વિગતમાં લખાશે બી ના મૂડી ખાતે। રકમ બોલજો બી ની કેટલી છે? 50,000। અહીંયા બાકી આગળ આવ્યા કેમ ન લખું? બાકી આગળ આવ્યા કેમ ન લખું? આ બી નું મૂડી ખાતું છે? કોનું ખાતું છે? એના વહીવટ કરતા નું ખાતું છે, તો બાકી આગળ આવ્યા લખાય નહીં। લાસ્ટ લેક્ચરમાં આપણે બનાવેલું એનું મૂડી ખાતું હતું એટલે બાર લાવ્યા લખેલું। આ વહીવટ કરતાનું ખાતું છે, તો બી ની મૂડી હવે કોને ટ્રાન્સફર થઈ ગઈ? એના વહીવટ કરતાને। આગળ વાંચો, પછી શું આપેલું છે? આકસ્મિક અનામત, ભાગીદાર વચ્ચે વેચી દેવે, બોલો કઈ બાજુ? જમા બાજુ અપાશે આકસ્મિક અનામત? બધી રકમ અપાય? તો કેટલી અપાય? પ્રમાણ આપેલું છે કઈ? નફા નુકસાન નું પ્રમાણ કોઈ આપવામાં આવેલું નથી, તો કયા હિસ્સે? સરખા હિસ્સે, બી ના ભાગે 3,000। એની પછી એ પણ વેચી દેવાય, રોકાણ 1,000, વધઘટ અનામત 1,000, એની પછી પાઘડી આપેલી છે, કઈ પાઘડી કહેવાય? જૂની, જૂની પાઘડી, જૂના ભાગીદાર વચ્ચે મૂડી ખાતાની બોલો કઈ બાજુ? ઉધાર બાજુ 1/7/2015 પાઘડી ખાતે 15,000 છે, તો આને કેટલી મળશે? 5,000। એની પછી 30/6/15 એ બી મૃત્યુ પામે છે, સર્વસંમતિથી નક્કી થયું। પહેલું, મૂડી પર કેટલું વ્યાજ ભરવાનું? 12% લેખે, પણ 12% લેખે આખા વર્ષનું વ્યાજ ગણાય કેમ? છઠ્ઠા મહિને મૃત્યુ પામે છે, છેલ્લા વાર્ષિક હિસાબો જો ક્યારે બનાવ્યા? પહેલી લીટીમાં 31/3/15 થી 30/6/15, તો 4, 5, અને 6 કેટલા મહિનાનું વ્યાજ ગણાય છે? 3 મહિનાનું વ્યાજ ગણાય। તારીખ બોલો કઈ? 1/7/15, મૂડીનો મૂડી કેટલી છે? 50,000 12%
આગળ વીનો ઉપાડ કેટલો હતો? 10000. અને વ્યાજ કેટલો? 10000. ક્યાં લખાય? 10000. ઉધાર બાજુ લખાય છે. શું લખાય? વીના ઉપાડ ખાતે કે ઉપાડ ખાતે કેટલો છે? 10000. પછી શું છે? વ્યાજ. એ પણ ઉપાડની નીચે જ આવશે. રકમ તૈયાર છે. આગળ બીને છેલ્લા 3 વર્ષમાં તેના ખાતે જમા થયેલ નફા જેટલી રકમ પાગડી તરીકે આપી. છેલ્લા 3 વર્ષમાં તેના ખાતે જમા થયેલ નફા જેટલી રકમ. તો છેલ્લા 3 વર્ષમાં જો નફો આપેલો છે કેટલો છે? 60, 70 અને 50. સરવાળો કરો 3 3 નો. 1,80,000 આપી દેવાનો. તો કેમ ભાગ્યા 3? કારણ કે એ કેટલો આપવાનો છે? 3 વર્ષમાં એના ખાતે જમા થયો હોય એટલો. 3 નો સરવાળો કેટલો આવ્યો? ભાગ્યા કેટલા કર્યા? 60,000. એ તો આપણને ચાલુ વર્ષનો એક નફો મળ્યો. હવે એને કેટલા મહિનાના નફામાં ફેરવવાનો? 3 મહિના ગુણ્યા 3 ના છેદમાં 12. 3 ભાગીદારનો નફો થયો. એમાં એનો ભાગ, બીનો ભાગ કેટલો? 1 ના છેદમાં 3. ને ગણતરીમાં લખીએ, અહીંયા લખી નાખે. નફો કયા ખાતે અપાય? નફા નુકસાન ઉપલબ્ધ ખાતે. નફો બીને નફો પહેલા વર્ષે નફો બોલો કેટલો છે? 60,000 વત્તા 70,000 ભાગ્યા 1,80,000 ભાગ્યા 60,000 નફો મળ્યો. આ નફો આખા વર્ષનો છે. આપણે ખાલી કોનો મેળવવાનો? અહીંયા હું લખીશ સરેરાશ નફો. બીજી ગણતરી બરાબર 60,000 ગુણ્યા 1 ના છેદમાં 3 કેમ લખ્યા? અને કેટલા મહિના છે? 3 ના છેદમાં 12. તો બોલો નફા નુકસાન ઉપલબ્ધ ખાતે કેટલા આવશે? 5,000. ગણતરીમાં સમજ પડી. આગળ પછી શું કીધેલું છે? બીને છેલ્લા 3 વર્ષના સરેરાશ નફાને આધારે નફામાં ભાગ ના પેલા પાગડી રહી ગઈ ને ત્રીજા વાલા. બીને છેલ્લા 3 વર્ષમાં તેના ખાતે જમા થયેલ નફા જેટલી રકમ પાગડી તરીકે આપી. 3 વર્ષમાં એના ખાતે જેટલો નફો જમા થયેલો છે ને એટલો જ બોલો શું આપવાનો? પાગડી તરીકે. તો પાગડીની આમનોંધ શું થાય? નિવૃત્ત ભાગીદારને શું કરવાના? નિવૃત્ત ભાગીદાર જમા થાય તો બાકીના ભાગીદાર ઉધાર. છેલ્લા 3 વર્ષમાં જમા થયેલો નફો, તો છેલ્લા 3 વર્ષમાં જમા થયેલો નફો તો કેટલો કેટલો છે? 60,000, 70,000 અને 50,000. એટલે સરવાળો કેટલો આવ્યો? 1,80,000. એને ગુણ્યા કેટલા કરી દેવાના? 1 ના છેદમાં 3. ગણતરી કરીએ. બીની પાગડી બરાબર 3 વર્ષમાં ભેગો થયેલો નફો કેટલો છે? 1,80,000. એને ગુણ્યા બોલો કેટલા? 1 ના છેદમાં 3. આમાં ગુણ્યા 3 ના છેદમાં 12 કરાય નહીં, કારણ કે શું કીધું છે?
ત્રણ વર્ષમાં જે નફો ભેગો થયેલો છે એ જ નફા પર ત્રણ વર્ષનો ભેગો થયેલો નફો કેટલો? અને એમાં બી નો ભાગ એક ના છેદમાં ત્રણ. નિવૃત્ત ભાગીદાર જમા થાય, બાકીના બંને ભાગીદાર ઉધાર થાય. પણ આપણે બાકીના બંનેને અત્યારે ઉધાર કરી શકીએ નહીં, કારણ કે પાઘડી કયા પ્રમાણમાં વેચાય? લાભના પ્રમાણમાં. આપણને દાખલામાં જો નવું પ્રમાણ આપેલું છે તો લાભ મેળવવો પડે. લાભ બરાબર નવું પ્રમાણ માઇનસ છેલ્લા હવાલામાં છે લગભગ નવું પ્રમાણ. ભાગીદાર એ કોઈ લાભ થાય છે તો સી ને પાઘડી અપાય કે ન અપાય? બધી પાઘડી કોને અપાય? નિવૃત્ત ભાગીદાર ને શું કરવાનો? નિવૃત્ત કોણ છે? બીના મૂડી ખાતે જમા. બી જમા થાય તો ઉધાર, એના મૂડી ખાતે ટોટલ પાગડી રકમ આપણે 1,60,000 તૈયાર ગણતરી કરેલી છે. પાઘડીની આપણે શું કરી દેવાની? ખતવણી કરીએ. કયા ખાતામાં? બીના મૂડી ખાતાની કઈ બાજુ? જમા. સામેની કિંમત 1,60,15. એના મૂડી ખાતે સમજ પડી? આમનોની નિવૃત્ત ભાગીદાર જમા, બાકીના પણ બંનેને ઉધાર કરાશે. સી ને કોઈ લાભ થતો નથી એટલે એને ઉધાર કરાશે નહીં. પછીનો હવાલા નંબર 5. બી ના વહીવટકર્તાને 9,200 તાત્કાલિક ચૂકવી આપવા. 9,200 ચૂકવી આપો, રોકડ આવે કે જાય? રોકડ ખાતાની જમા છે આપણી પાસે. રોકડની જમા, બીજી અસર મૂડી ખાતાની ઉધાર. ઉધાર બાજુ તારીખ બોલો કેટલી? રોકડ ખાતે 9,000. હવે બાકીની રકમનું શું કીધેલું છે? 6% વ્યાજની બે સરખા વાર્ષિક હપ્તામાં ચૂકવી. અંડરલાઈન કરો, બે સરખા વાર્ષિક હપ્તામાં. જે રકમ ઘટે એની સામે લોન લખી દેવાનું. હવે એમાં બી ની લોન લખાશે કે બી ના વહીવટકર્તાની લોન? એ અને સી નું નવું પ્રમાણ 2:1. બી ના વહીવટકર્તાનું ખાતું અને લોનનું ખાતું, અન્ય કોઈ વિગતો છે? તો ખાતાનો શું કરી દેવાનો? સરવાળો. જમા બાજુનું ટોટલ 1,20,500. ઘટતી રકમ બી ની લોન લખાશે એના વહીવટકર્તાની લોન. વહીવટકર્તાની લોન પહેલું ખાતું બની ગયું, બીજું ખાતું બી ના વહીવટકર્તાની. અહીંયા લખેલું છે બી ના વહીવટકર્તાની લોન ખાતે ઉધાર બાજુ, તો અહીંયા એની કઈ બાજુ લખાય? જમા બાજુ. શું લખાય? બી ના વહીવટકર્તા ખાતે. હવે આ 1,00,000 ની લોન છે એ કેટલા હપ્તામાં ચૂકવવાની? બે સરખા હપ્તા કેટલા? 50,000. એ સમજાયું પહેલા. આના બે સરખા વાર્ષિક હપ્તા કીધેલા છે ને, તો બે સરખા વાર્ષિક હપ્તા. પહેલો હપ્તો ક્યારે આવે? પહેલો વાર્ષિક હપ્તો આનો એક્ઝેક્ટ 1 વર્ષ ક્યારે પૂરું થાય?
છઠ્ઠા મહિનામાં 30 તારીખ આવે, છેલ્લી 31 30 આવશે, 30-6-15 કે 30-6-16 આ પ્રથમ વાર્ષિક હપ્તો. હવે બીજો વાર્ષિક હપ્તો ક્યારે આવશે? 30-6-17 પહેલા વાર્ષિક હપ્તાની રકમ 50,000 હશે, બીજા વાર્ષિક હપ્તાની રકમ ફરી વખત 1,00,000 છે, એના કેટલા સરખા હપ્તા? તો બે સરખા હપ્તા 50 ને 50 માં ખબર પડી. હપ્તા કેવા છે? વાર્ષિક, વાર્ષિક જ છે ને, બે સરખા વાર્ષિક હપ્તા 6% વ્યાજે. તો અહીંયા 1-7-15 થી રાઈટ એક્ઝેક્ટ 1 વર્ષ પૂરું ક્યારે થાય? 30-6-16 અને પછી 30-6-17 આ તારીખે શું ભરવાનો હપ્તો? પણ આપણું વર્ષ આ તારીખે પૂરું નથી થતું. આ હપ્તો ભરો ત્યારે હપ્તો પણ ભરવાનો અને સાથે સાથે બીજું શું ભરવાનું? વ્યાજ પણ ભરવાનું. અને બીજું, હજી એક વ્યાજ ગણાશે, એ વ્યાજ ક્યારે ગણાશે? વ્યાજ વર્ષ પૂરું થાય ને ત્યારે પણ ગણાય. આપણું વર્ષ પૂરું થાય ત્યારે પણ શું ગણાય? વ્યાજ. આગળના પેજમાં જો આપણું વર્ષ કયું હતું, પહેલી લીટીમાં 31-3-15 તો 31-3-15 નો એક્ઝેક્ટ 1 વર્ષ ક્યારે પૂરું થાય? 31-3-16 અને 31-3-17 આ તારીખે બોલો શું કરવાની? વ્યાજની. એકવાર આવું ખાતું આવી ગયું તો જમા બાજુ લખાય છે વ્યાજ, જમા બાજુ બોલો શું લખાય છે? આ ખાતાની જમા બાજુ પર લખાશે વ્યાજ, ઉધાર બાજુ શું લખાશે? બેંક ખાતે. બેંક ખાતે શું લખાય? હપ્તો વત્તા વ્યાજ. 1-7-15 વર્ષ બોલો ક્યારે પૂરું થાય છે? 31-3-16 વર્ષ ક્યારે પૂરું થાય? 31-3-16 તો જમા બાજુ લખીશ 31-3-16 જમા બાજુ શું લખાય? કેટલા લોનના છે? 1,00,000. કેટલા ટકા? 12 મહિનાનું ગણાશે. અહીંયા કેમ 30-6 તારીખને કેમ લખી? 31 સ્થળે આપણું વર્ષ 1-7-31-3 નો સમયગાળો 9/12 4,500 બોલો શું મળ્યું? વ્યાજ. પહેલો હપ્તો ચૂકવવાની તારીખ આવી ગઈ કે નથી આવી? અહીંયા તો આપણું વર્ષ પૂરું થઈ જાય ને, જ્યારે વર્ષ પૂરું થઈ જાય ત્યારે આપણે આપણો ખાતો શું કરી દેવાનો? 1,04,500 1,04,500 ઉધાર બાજુ ઘટતી રકમ 1,04,500 31-3-16 બાકી આગળ લઈ ગયા જમા બાજુ. આની પછીની તારીખ કઈ આવે? 1-4-16 બાકી આગળ 1,04,000 હવે પાછું આપણું વર્ષ પૂરું ક્યારે થાય? 31-3-17 31-3-17 પહેલા હપ્તાની તારીખ આવી જાય છે 30-6-16 તો હપ્તો થતો હોય ત્યારે શું ગણી લેવાનો? વ્યાજ. 31-6-16 વ્યાજ ખાતે. આ 1,00,000 ની લોન હતી, એમાંથી આપણે મુદ્દલ પેટે 50,000 કે એવું કઈ ચૂકવેલું છે, તો વ્યાજ પૂરેપૂરી રકમ બોલો કેટલી છે? 1,00,000 ઉપર જ ગણાય. 1,00,000 6%
એક ચાર થી ત્રીસ નો સમયગાળો પણ ના છેદ માં બાર જમા બાજુ વ્યાજ લખાય ઉધાર બાજુ બેંક ખાતે હપ્તો વત્તા વ્યાજ પહેલા હપ્તાની તારીખ પછી કેટલું છે આ નવ મહિનાનું ને આ બાર મહિનાનું થઈ ગયું નવ પિસ્તાલીસો વત્તા પંદર તારીખ આવી જાય છે તારીખ આવતી તો એકત્રીસ ત્રણ સત્તર એ ખાલી શું ભણી નાખવાનું વ્યાજ એકત્રીસ ત્રણ સત્તર વ્યાજ કાપી હવે આ વ્યાજ એક લાખ ઉપર નહીં ગણવાનું એક લાખ માંથી મુદ્દલ પેટે પચાસ તો ચૂકવી દીધા તો બાકી કેટલા વહી જાય પચાસ હજાર ગુણ્યા છ ટકા છેલ્લો વ્યાજ ત્રીસ છ એ ચૂકવો ને ત્રીસ છ થી એકત્રીસ ત્રણ નવ ના છેદ માં બાર બાવીસ જમા બાજુ નો સરવાળો એક લાખ આઠ હજાર બસો પચાસ ઉધાર બાજુ લખાશે એક લાખ આઠ હજાર બસો પચાસ બાવન કઈ તારીખ શું લખવાનું બાકી આગળ એકત્રીસ ત્રણ સત્તર ની પછી ની તારીખ એક ચાર સત્તર બાકી આગળ બાવન બાવન બસો પચાસ એકત્રીસ ત્રણ સોળ નું વ્યાજ આવી ગયું આવી ગયું ને ત્રીસ છ સોળ નું તો આવી ગયું કેટલા ઉપર ગણાશે પચાસ હજાર છ ટકા સમયગાળો છેદ માં બાર બંને બાજુનો સરવાળો કેવો થઈ જાય બે સરખા વાર્ષિક હપ્તા તો છેલ્લે બંનેનો સરવાળો